આઈએસ ગૌરવ દહિયા કેસમાં મહિલા આયોગમાં પહોંચ્યા છે. મહિલા આયોગમાં આજે નિવેદન નોંધાવશે અને પીડિતાએ મહિલા આયોગમાં ફરિયાદ કરી છે ત્યારે ગૌરવ દહિયા મહિલા આયોગ પહોંચ્યા છે અને મહિલા આયોગમાં તેઓ આ સમગ્ર કેસને લઈને પોતાનું નિવેદન નોંધાવશે. તો ગૌરવ દહિયાને સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે દિલ્હીમાં એક પીડિતાએ આક્ષેપ કર્યો છે કે ગૌરવ દહિયા પરિણીત હતા, તેમ છતાં પણ તેમની સાથે તેમણે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી પણ છે, પરંતુ હવે તે મહિલા અને પુત્રીને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે તેમણે ફરિયાદ કરી હતી અને સરકારે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે પીડિત મહિલા મહિલા આયોગમાં પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી ત્યારે હવે ગૌરવ દહિયા પણ મહિલા આયોગમાં પહોંચ્યા છે અને પોતાનું નિવેદન નોંધાવશે. તો પીડિત મહિલાએ જે પ્રમાણે ગંભીર આક્ષેપ કર્યા હતા કે ગૌરવ દહિયા સાથે તેમની ચેટ પણ છે કે જે પુરાવા સ્વરૂપે તેમણે રજૂ કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે તેમની દીકરીનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવે અને સત્ય દુનિયા સમક્ષ લાવવામાં આવે, કારણ કે ગૌરવ દહિયા હવે એક બાદ એક બહાના બતાવી રહ્યા છે. તો ગૌરવ દહિયાએ જે મહિલા પર આક્ષેપ લગાવ્યો હતો કે મહિલા નાણા માટે બ્લેકમેલ કરતી હતી ત્યારે તેનો પણ પીડિતાએ જવાબ આપ્યો હતો કે જો તેઓ સાચા હોય તો તેમને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. પત્રકાર પરિષદ યોજીને મહિલાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા ગૌરવ દહિયા પર અને ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરીને સરકારે એક દાખલો બેસાડ્યો છે. તો મહિલાએ પણ મહિલા આયોગમાં જઈને ફરિયાદ નોંધાવી હતી ત્યારે હવે ગૌરવ દહિયા પણ મહિલા આયોગમાં પહોંચ્યાશે અને પોતાનું નિવેદન નોંધાવશે. તો આપને જણાવી દઈએ કે ગૌરવ દહિયા કે જેઓ ગુજરાત કેડરમાં આઈએએસ ઓફિસર છે, તેઓ પરિણીત હતા, તેમ છતાં પણ દિલ્હીની એક મહિલા સાથે તેમણે લગ્ન કર્યા હતા. તો આપણી સાથે સંવાદદાતા રાજેન્દ્ર પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી રાજેન્દ્ર, હવે ગૌરવ દહિયા પણ મહિલા આયોગમાં પહોંચી ગયા છે પોતાના નિવેદન નોંધાવવા માટે, શું વધુ વિગત? દિલ્હીની જે પીડિતા છે એને ગુજરાત મહિલા આયોગમાં પણ એક ફરિયાદ કરી હતી અને મહિલા આયોગ દ્વારા જે ગૌરવ દહિયા છે એને એક નોટિસ આપવામાં આવી હતી નિવેદન માટે. આજે જે આઈએસ ગૌરવ દહિયા છે તેઓ અત્યારે નિવેદન માટે અહીંયા આવેલા છે. જે આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવે છે એની સામે ગૌરવ દહિયા પોતાનું નિવેદન નોંધાશે. આ નિવેદન બાદ એનો જે સમગ્ર જે રિપોર્ટ છે એ મુખ્યમંત્રીને મહિલા આયોગ દ્વારા સબમિટ કરવામાં આવશે. પરંતુ હમણાં જ જે મહિલાએ ખાસ કરીને જે મહિલા આયોગ સામે જે એની રજૂઆત હતી કે એમાં જે પોતાની દીકરી છે, દીકરીને પોતાના પિતાનો જે હક મળવો જોઈએ અથવા તો જે ગૌરવ દહિયા એ દીકરીને સ્વીકારતો નથી તેની સામે ડીએનએ ટેસ્ટ થવો જોઈએ, આ ઉપરાંત જે ભરણ પોષણનો જે દાવો છે એ પણ મહિલા આયોગે એ પ્રકારની પણ રજૂઆત મહિલા આયોગ સામે કરવામાં આવી હતી. અને તો આ તમામ બાબતો ઉપર આજે ગૌરવ દહિયાનું નિવેદન લેવામાં આવશે, ક્રોસ નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રાજ્ય સરકારને મહિલા આયોગ દ્વારા સબમિટ કરવામાં આવશે. જી 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 રાજેન્દ્ર, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. જી તો રાજેન્દ્ર, આપ જોડાયેલા રહેશો. હાલ જે પ્રમાણે મહિલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમણે માત્ર હજુ 10% જ પુરાવા રજૂ કર્યા છે, તેમની પાસે અનેક એવા પુરાવા છે, હજારો લાખો મેસેજીસ છે કે જેમાં સાબિત થતું હતું કે ગૌરવ દહિયાએ કહ્યું છે કે તે તેમના પત્ની છે, તેમની પુત્રી છે. તો હવે મહિલા આયોગમાં જે પ્રકારે ગૌરવ દહિયા પહોંચ્યા છે ત્યારબાદ શું કાર્યવાહી થઈ શકે છે? જે ચોક્કસ મહિલા દ્વારા જે પુરાવા આપવામાં આવ્યા છે, ખાસ કરીને દિલ્હીની જે મહિલા આયોગમાં જે ફરિયાદ થઈ હતી ત્યાં જે પીડિતા જે છે એની પાસે ગૌરવ દહિયા અને પીડિતા વચ્ચેનું જે સોશિયલ મીડિયા જે ચેટિંગ છે એના મેસેજ છે, આ ઉપરાંત એમની પાસે કેટલાક ફોટોગ્રાફ છે અને જે પોતાની દીકરીનું જે બર્થ સર્ટિફિકેટ છે એમાં પણ ગૌરવ દહિયાનું નામ છે અથવા તો ગૌરવ દહિયાની સાઇન પણ કરવામાં આવી રહી છે. તો આ તમામ જે પુરાવા છે એ પુરાવા મહિલા આયોગમાં પણ સબમિટ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ પીડિતા મહિલા આયોગમાં આવી હતી અને આ તમામ જે પુરાવાઓ છે એ મહિલા આયોગમાં આપ્યા હતા. તો આ જે પુરાવાઓ છે એ પુરાવાઓ સામે ગૌરવ દહિયા શું નિવેદન આપશે, કારણ કે જે દીકરીનું જે બર્થ સર્ટિફિકેટ છે એમાં ગૌરવ દહિયાની સિગ્નેચર છે, એટલે કે મોટો પુરાવો છે,
તો એની સામે ગૌરવ દહિયા હવે કેવો રીતનું જવાબ આપે છે એ જોવાનું રહ્યું. આજે સમગ્ર દિવસ દરમિયાન મહિલા આયોગમાં ગૌરવ દહિયાનું નિવેદન લેવાશે, નિવેદન બાદ ખ્યાલ આવશે કે સમગ્ર બાબત શું છે. પરંતુ અત્યારે મહિલા આયોગમાં ગૌરવ દહિયાનું નિવેદન લેવાનું પણ શરૂ થઈ ગયું છે. જી જી રાજેન્દ્ર, જે પ્રમાણે ગૌરવ દહિયા પહેલી વખત સામે આવ્યા છે, પરંતુ જે રીતે તેમણે કહ્યું હતું કે તેઓ હવે પોતાના સસ્પેન્શન વિરુદ્ધમાં કેટલાક પગલાં લઈ શકે છે, આગળ જઈ શકે છે, અરજી કરી શકે છે, ખાસ કરીને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં પણ તેઓ ધામા નાખશે તેવી પણ વાત સામે આવી હતી, ત્યારે તેમની સામે હવે કયા વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે? જી ચોક્કસથી, અત્યારે તેઓ કાયદાની રૂહે તેઓ કોર્ટમાં લડી શકે છે આ બાબતે. ખાસ કરીને જે આક્ષેપો થયા છે એ આક્ષેપો પાયાવી હોના કરવા માટે તેઓ તમામ જે એમની પાસે જે એવિડન્સ છે એ એવિડન્સ આધારે અત્યારે તો હાઈકોર્ટમાં તેઓ ગયા છે, અને હાઈકોર્ટમાં પણ તેમને એક રાહત એ મળી છે કે જે ગાંધીનગર પોલીસ દ્વારા જે એમને નોટિસ આપવામાં આવી હતી, તો હવે ગાંધીનગર પોલીસ એમની પૂછતાછ નહીં કરી શકે. પરંતુ એક આઈએસ લેવલના જે અધિકારીઓ પર જ્યારે આ પ્રકારના આક્ષેપો લાગતા હોય છે તો એનો સ્પેશિયલી એ કેસ ચાલતો હોય છે, અને એ સાબિત કરવા માટે પણ જે આઈએસ છે એને સમય મળતો હોય છે. તો આ તમામ જે પુરાવાઓ છે પુરાવો દ્વારા ગૌરવ દહિયા પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન કરશે. એની સામે જે પીડિત મહિલા છે જેની પાસે જે પુરાવા છે એ પુરાવા આધારે એમને દોષિત કરવા માટેની તેઓ પણ લડત આપશે. એટલે સબ જ્યુડિશિયલ આખી મેટર છે, કોર્ટમાં સમગ્ર કેસ ચાલશે અને કેસ આધારે જ ખ્યાલ આવશે કે કોણ દોષિત છે અને કોણ નિર્દોષ છે. જી જી રાજેન્દ્ર, આભાર આપનો આ તમામ વિગત સાથે જોડાવા બદલ. હાલ ગૌરવ દહિયા મહિલા આયોગ પહોંચ્યા છે અને આજે તેઓ ત્યાં પોતાનું નિવેદન આપશે. તો આપને જણાવી દઈએ કે જે દિલ્હીની પીડિત મહિલા હતી કે જેમણે ગૌરવ દહિયાની વિરુદ્ધમાં ગંભીર આક્ષેપ કર્યા છે, તે પણ મહિલા આયોગમાં ગઈ હતી અને ફરિયાદ નોંધાવી હતી. ત્યારે દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે ગૌરવ દહિયાની વિરુદ્ધમાં જે આક્ષેપ લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો પીડિતાએ મહિલા આયોગમાં ફરિયાદ કરી હતી અને પત્રકાર પરિષદ સંબોધીને પણ ગૌરવ દહિયા પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. પીડિતાએ કહ્યું હતું કે તેની સામે અનેક એવા પુરાવા છે અને તે જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતી રહેશે અને તમામ દરવાજા ખટખટાવશે, દ્વાર ખટખટાવશે જ્યાં સુધી તેને ન્યાય ન મળે.